ચાલો તો હવે જોઈએ એના પછીનો વિભાગ, એટલે કે વનસ્પતિ પેશી. બરાબર, વનસ્પતિ પેશી છે બરાબર, એમાં સૌથી પહેલી પેશી છે વર્ધનશીલ પેશી. હવે અમુક ચોક્કસ ભાગ છે, ચોક્કસ પ્રમાણમાં વધતા રાખતો હોય, સતત વધતા રાખે પછી બરાબર, અને અમુક સમયે પરિપક્વ થઈ જાય બરાબર, જ્યારે એની વૃદ્ધિ મહત્તમ થઈ જાય ત્યારે એના ગુણધર્મ બદલાઈ જાય છે. બરાબર, તો આ વર્ધનશીલ પેશી છે એ કાર્ય કઈ રીતે કરે છે, કેવી પરિસ્થિતિમાં કાર્ય કરે છે એ જોઈએ. તો અહીંયા આપણે જે પ્રવૃત્તિ આપેલી છે પહેલી 6.1 બરાબર, તો એમાં શું કરેલું છે, તો કે બે બીકર છે એમાં પાણી ભરેલું છે, એની ઉપર ડુંગળી મૂકેલી છે. હવે તમે જોશો બીકર એક અને બીકર બેમાં બંનેમાં મૂળ છે ડુંગળીમાં, નીચે જે આ જે દેખાય છે બરાબર, મૂળ છે. એ મૂળને આપણે કાપી નાખીએ, થોડાક દિવસ એમ જ પાણીમાં રહેવા દઈએ બરાબર, એટલે શું થશે, તો કે મૂળની લંબાઈ વધશે. બરાબર, થોડાક સમય પછી એક બરણીમાં છે આ બીજી જાર બે છે એમાં આપણે મૂળ કાપી નાખીએ થોડા થોડા બરાબર, એક સેમી જેટલા, પછી ફરીથી એને એ જ બરણીમાં આ રીતે ગોઠવી દેવાની. તો થોડા દિવસ પછી તમે અવલોકન કરશો તો તમે જે મૂળ કાપી નાખ્યા છે છતાં પણ એ મૂળ મોટા થાય છે. બરાબર, બરણી જાર એક છે બરાબર, એમાં આપણે મૂળ કાપ્યા નહોતા, એને એમ જ રહેવા દીધું હતું, 4-5 દિવસ એમને રહેવા દીધું, પછી એને એમ જ રહેવા દીધું, કોઈ પણ જાતની હલનચલન કરી નહોતી. પણ જાર બે છે એમાં શું કર્યું, 4-5 દિવસ રહેવા દીધું, પછી જે કાંઈ લંબાઈ વધી હતી એમાંથી 1 સેમી જેટલા આપણે મૂળ કાપી નાખ્યા, છતાં પણ પછી ફરીથી એને પાણીમાં જ્યારે રાખવામાં આવી ત્યારે શું થયું, તો કે એના મૂળની જે લંબાઈ છે એ લંબાઈમાં વધારો થયો. બરાબર, તો આ શેના કારણે થાય છે, તો કે વર્ધનશીલ પેશીના કારણે થાય છે. બરાબર, અને વધારે ડીપમાં તમારે જે પ્રયોગ છે, પ્રયોગ પોથી એમાં તમારે આવશે. આજે આખી પ્રવૃત્તિ છે એની જ આપણે આખી વાત કરી દીધી બરાબર, તો એ વાંચવાની કંઈ જરૂર મને લાગતી નથી. બરાબર, તો અહીંયા સામેના પાર્ટ પર આવી જઈએ કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આખી વનસ્પતિમાં સતત વૃદ્ધિ થતી રહેતી હોતી નથી બરાબર, એના માટે ચોક્કસ વિસ્તાર કે પ્રદેશમાં જ એની વૃદ્ધિ થાય છે. આવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે. જે પેશીની વૃદ્ધિ થતી હોય બરાબર, નિશ્ચિત વિસ્તારમાં ચોક્કસ પ્રદેશમાં વૃદ્ધિ થતી હોય, આવી વૃદ્ધિ જ્યાં થતી હોય એવી પેશીને કેવું કહેવાય, તો કે વર્ધનશીલ પેશી. તો જે આ પહેલી લાઇનમાં વનસ્પતિઓમાં લખ્યું છે ત્યાંથી લઈને તરીકે પણ ઓળખાય છે, ત્યાં સુધીની વ્યાખ્યા પણ પૂછાઈ શકે. બરાબર, વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેને આધારે તેના અગ્રસ્થ કે પાર્શ્વીય કે આંતરિષ્ઠ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. વર્ધનશીલ પેશી છે ક્યાં આવેલી છે એના આધારે એના 3 ભાગ પડે છે. ક્યાં ક્યાં, તો કે પાર્શ્વીય, આંતરિષ્ઠ અને અગ્રસ્થ. આ 3 ભાગ પડે છે. અગ્રસ્થ, આપણે નામ ઉપરથી ખબર પડી જાય, આગળના ભાગમાં વૃદ્ધિ થતી હોય તો એને કેવું કહેવાય, અગ્રસ્થ. પાર્શ્વીય એટલે પાછળના ભાગમાં, પાછળના ભાગમાં જ્યાં વૃદ્ધિ થતી હોય બરાબર પેશીમાં, તો એને કેવી કહેવાય, તો કે પાર્શ્વીય પેશી. આંતરવિષ, તો કે ક્યાંક વચ્ચે જે પેશી છે એના વચ્ચેના ભાગમાંથી જો ક્યાંક વૃદ્ધિ થતી હોય તો એવા ભાગને કેવી કહેવાય, તો કે આંતરવિષ પેશી. બરાબર, આનું તો જો તમે ઉદાહરણ લ્યો ને, તો ગાજર છે બરાબર, એના બેસ્ટ ઉદાહરણ તરીકે આવે. તમે જો ગાજર હશે ને, અહીંયા જે અમુક ગાજરમાં હોય, બધામાં નથી હોતું, પણ જે વાડીમાં જ્યારે હોય છે ગાજર, ત્યારે ગાજર જ્યારે કાઢે ને ત્યારે ગાજરની ફરતી બાજુ નાના નાના મૂળ આવેલા હોય છે. તો એ શેનું ઉદાહરણ છે, તો કે એના જે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી છે એનું ઉદાહરણ છે. એમાં આંતરવિષ્ઠ વચ્ચેનો ભાગ શું કે વિકાસ પામતો હોય, વૃદ્ધિ થતી હોય બરાબર, આગળનો ભાગ એ વૃદ્ધિ પામતી હોય, અને પાછળનો ભાગ એટલે કે ગાજરની પાછળ જે પાંદડા હોય છે બરાબર, એ પણ શું કે વિકાસ પામતા હોય છે, વૃદ્ધિ પામતા હોય છે સતત. બરાબર, નીચે આકૃતિ આપેલી છે 6.2 આપણે પછી જોઈએ. જે આ આકૃતિ છે એમાં જો દર્શાવેલું છે, ગાજર જે છે એ ગાજર જેવી જ આકૃતિ લીધી છે. બરાબર, આમાં તમે જોશો તો જે આ આગળનો ભાગ છે, એક મિનિટ
આજે આગળનો ભાગ છે બરાબર, ત્યાંથી વિકાસ થતો હોય તો એને કેવી કહેવાય? તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બરાબર. એની જગ્યાએ આજે આજે પ્રકરણ કે મૂળ જે કાંઈ છે બરાબર, એમાં આ અધ વચ્ચેનો ભાગ કહેવાય ને, તો ત્યાંથી વિકાસ થાય છે. જો અહીંથી આમ ડાળી નીકળેલી છે તો એને કેવી કહેવાય? તો કે આંતરવિશ્વ વર્ધનશીલ પેશી. હવે એનાથી એક સ્ટેપ આગળ જાશો બરાબર, તો કે પાછળનો ભાગ બરાબર ને. તો આ જે ભાગ છે એ મૂળ કે પ્રકરણ કે પર્ણ જે કાંઈ છે એનો પાછળનો ભાગ છે, એમાંથી આ રીતે જો અહીંયા ડાળી નીકળેલી છે તો એને કેવી કહેશે? તો કે પાશ્વીય વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ, અગ્રસ્ત અને પાશ્વીય એમ વર્ધનશીલ પેશીના કેટલા પ્રકાર છે? ત્રણ, બરાબર. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો વર્ધનશીલ જેવા શરૂઆતમાં હોય છે. એટલે આ કંઈ જે કંઈ પેશી છે વર્ધનશીલ પેશી બરાબર, એના દ્વારા જે નવા કોષો નિર્માણ પામે છે એ કેવા હોય છે? તો કે વર્ધનશીલ પેશી જેવા જ હોય. પણ સમય જતાં શું થાય? તો કે જ્યારે એ પેશીનો સંપૂર્ણ વિકાસ થઈ જાય એટલે કે પરિપક્વ થઈ જાય બરાબર, આપણે જો માણસમાં તમે જોશો તો કે અમુક ઉંમર સુધી એની ઊંચાઈ વધશે પછી સ્ટોપ થઈ જાય બરાબર, પછી જે શરીર છે એમાં કોષ નવા બનવાની બરાબર, કોષ મરવાની એ સતત પ્રક્રિયા ચાલુ હોય છે બરાબર. પણ એ અમુક ઊંચાઈથી એ વધતા નથી, અમુક વર્ષ થઈ જાય. આપણે ગયા વર્ષ ગયા ધોરણમાં એટલે કે આઠમા ધોરણમાં ભણી જ ગયા છે બરાબર, છોક ઊંચાઈ બરાબર, તરુણાવસ્થામાં થતા ફેરફારો એ બધું આપણે ભણી ગયા છે. તો અમુક સમય પછી એની ઊંચાઈ વધવાની બંધ થઈ જાય છે બરાબર. તો આ જ રીતે એનો મતલબ શું થયો? કે એ વ્યક્તિની ઊંચાઈ પરિપક્વ થઈ ગઈ છે બરાબર. આ જ રીતે વનસ્પતિમાં બરાબર જે વૃદ્ધિ પામી અને પરિપક્વ બની જાય એટલે તેના લક્ષણો શું થાય? તો કે ધીમે ધીમે પરિવર્તન પામે બરાબર. કેવા પરિવર્તન આવે? તો કે જેમાં વૃદ્ધિ થતી હતી એ વૃદ્ધિમાં ઘટાડો થાય બરાબર, ધીમે ધીમે ઘટાડો થતાં થતાં પછી અચાનક છે એ સ્ટોપ થઈ જાય છે બરાબર. તમે જોતા હશો તો કોઈ પણ મનુષ્ય હશે બરાબર, તો એની ઊંચાઈ છે ને સૌથી વધારે એ 13 થી 16 આટલામાં એની ઊંચાઈ છે ને સૌથી વધારે ઝડપથી વધશે બરાબર. તો આ રીતે અમુક સમય સુધી એમાં જે ગુણધર્મો છે એમાં સતત ફેરફાર થતા રહે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. આ વર્ધનશીલ પેશી હતી બરાબર, એ પેશીમાં શું થાય? એક સમય સુધી સતત વૃદ્ધિ થયા રાખે બરાબર. એ વૃદ્ધિ થતાં થતાં પછી એક સમય એવો આવે કે જ્યારે એની વૃદ્ધિ અટકી જાય બરાબર, તો એના પછી શું થાય છે? તો કે એ બીજી કોઈ પેશી હોય એના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે બરાબર. આ આકૃતિ દોરવાની કોઈ પણ જાતની જરૂર છે નહીં બરાબર. હવે જોઈએ આગળ. તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો કે એક તો મૂળમાં હોય અને બીજું કે પ્રકાંડના વૃદ્ધિવાળા ભાગમાં. પ્રકાંડ એટલે તો કે ડાળખી હોય ને, ડાળખી એમાં સૌ એ ડાળખીનો જે નરમ ભાગ છે ને એ ભાગમાં આગળ એક કૂપણ જેવું હોય, એ કૂપણ છે ને એ કૂપળમાં વર્ધનશીલ પેશી રહેલી હોય. સમય જતાં એ કૂપળમાંથી પાંદડું બને બરાબર, એમાં આગળ વધતા ફરીથી એમાંથી નવી કૂપણ નીકળે. ત્યારે જે જૂની કૂપણ હતી બરાબર, એ જૂની કૂપણવાળો ભાગ હતો એ ભાગ શેના તરીકે વર્તશે? તો કે ડાળખી તરીકે બરાબર, પ્રકાંડ તરીકે. હવે કૂપણ રહેશે નહીં. તો જો આ ટ્રાન્સફોર્મેશન થયું ને, કૂપળમાંથી શું થયું? ડાળખી. તો આ એક સમયે એ પોતાની વૃદ્ધિ અટકે છે અને અટકા પછી બીજી પેશીમાં વિભાજિત થઈ જાય છે બરાબર. તો આ જો થઈ ગયું ને, કૂપણમાંથી શું થઈ ગયું? પાંદડા બની ગયા. પાંદડા પછી એ નવી કૂપણ ફૂટી એટલે જે જૂની કૂપણવાળો ભાગ હતો એ કઈ રીતે વર્તે છે? તો કે એક પ્રકાંડ તરીકે બરાબર. પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાશ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. પ્રકાંડ છે બરાબર, આપણે હમણાં જ વાત કરી કૂપણમાંથી શું બન્યું? પ્રકાંડ બન્યું. તો આ સમયે જે વૃદ્ધિ થઈ બરાબર, થોડીક ડાળખી આગળ નીકળશે તો ખરા ને, એની ઊંચાઈ વધશે બરાબર. તો આ સમયે કઈ પેશીનો ઉપયોગ થાય છે? કઈ પેશી કાર્ય કરે છે? તો કે પાશ્વીય વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળખીઓની
આંતરગાંઠની બંને તરફ હોય છે. ડાળખીવાળો ભાગ હોય ને એમાં તમે જો ઘણી જગ્યાએ ગાંઠ જેવું હોય છે, બરાબર, તો એ ગાંઠવાળો ભાગ છે એની બંને બાજુએ અને પર્ણના તલ પ્રદેશમાં, બરાબર, જે સપાટી છે એ પ્રદેશમાં આંતરશીલ આંતરવિષ્ટ વધનશીલ પેશી હોય છે, બરાબર. તો આજે આપણે શું જોયું? તો કે વર્ધનશીલ પેશી શેમાં? તો કે વનસ્પતિ પેશીમાં પહેલી પેશી જોઈ આપણે, વર્ધનશીલ પેશી. એના કેટલા ભાગ? ત્રણ ભાગ, અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાશ્વીય. હવે આપણે આ ફકરો છે ને, આ નીચેનો ફકરો એ યાદ રાખવા જેવો છે કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી એ શેના માટે ક્યાં કામ હોય છે, વધારે ક્યાં હોય છે? તો કે મૂળ અને પ્રકાંડ પાસે, બરાબર, મૂળ અને પ્રકાંડવાળા વૃદ્ધિના ભાગમાં. પછી જોઈએ તો કે પાશ્વીય વર્ધનશીલ પેશી, તો કે મૂળમાં પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં, બરાબર, એના વિકાસ માટે. પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, તો કે પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, બરાબર. તો આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે. આ ડુંગળીવાળો જે પ્રવૃત્તિ છે એ પણ જરાક યાદ રહે, બરાબર. પછી આ વસ્તુ કે વર્ધનશીલ પેશીની વ્યાખ્યા, બરાબર, એના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે, તો પરિવર્તન પામીને કેવા થાય? તો કે અન્ય પેશીના ઘટકો જેવા, બરાબર, એના સ્વરૂપે વિભાજિત થઈ જાય, બરાબર. તો આજે આટલું રાખીએ, પછી જોઈએ આગળનો ટોપિક.